नमस्कार, स्वागत छे मंतव्य न्यूज में। आपनी साथे हूं छु दीपिका। समाचार नी शुरुआत में महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। तो भावनगर तंत्रनी घोर बेदरकारी सामे आवी छे। ભાવનગરથી સમાચાર, શહેરના ગૌરીશંકર તળાવમાં લોકોનું ગુળાપૂર ઉમટી પડ્યું છે। રેલિંગ કૂદીને લોકો તળાવના ડીપ વિસ્તારમાં પહોંચ્યા, તો સેલ્ફી લેવા બાળકો સાથે વાલીઓ પહોંચ્યા છે। સેલ્ફી લેવા માટે તળાવના ડીપ વિસ્તારમાં લોકો પહોંચી રહ્યા છે। અકસ્માતે પગ લપસે તો તેના જવાબદાર કોણ, તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। ભાવનગરના તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। જોઈ શકાય છે ગૌરીશંકર તળાવના આ સીધા જ દ્રશ્યો, જ્યાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે, તળાવ છલોછલ ભરાઈ ગયો છે, પરંતુ અહીં લોકોનું ઘોડાપર ઉમટી પડ્યું છે। લોકોનો ધસારો અહીં જોવા મળી રહ્યો છે અને સેલ્ફી લેવાના પડાપડીમાં લોકો જે છે તેઓ પોતાના જીવના જોખમે અહીં સેલ્ફી પાડી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે આ દ્રશ્યો જોઈ શકાય છે, વાલીઓ બાળકો જે છે મોટી સંખ્યામાં સેલ્ફી લેવા માટે પહોંચી ગયા છે તળાવની નજીક। જે દીપિકા, ચોક્કસ જવાબ તો ભાવનગર શહેર જિલ્લામાં જેટલા ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને અનેક તળાવોમાં નવા નીર આવવા પામ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાનું જે જોયા દોરી સમાન ગૌરીશંકર તળાવ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે। ત્યારે આજ રોજ રવિવારની મોજ માણવા અને જે રીતના દીકરીઓને વ્રતનો જે છેલ્લો દિવસ ત્યારે ઘોડાપુર જે બોટ ખાતે આવી ગયું છે, પરંતુ જેટલા કહી શકાય કે તંત્રની ઘોર બેદરકારી આ સમયે જોવા મળે છે। જે જગ્યાએ લોકોને સંભવિત અકસ્માત ક્ષેત્ર છે, અનેક લોકોએ આ જગ્યા પર પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે રાજ્યભરની અંદર પણ અત્યારે ઘણી જગ્યાએથી જે રીતના સમાચારો આવે છે, લોકો સેલ્ફીની ઘેલછાની અંદર પોતાનો જીવ ગુમાવતા હોય છે। ત્યારે જાહેર ક્ષેત્રની અંદર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, તેમજ જે બાળકો છે તે એકદમ ડીપ વિસ્તારની અંદર સેલ્ફી લેવા ગયા છે। જો અકસ્માતે કોઈનો પગ લપસે કે કોઈ પણ વ્યક્તિ જો પાણીમાં અકસ્માતે પડે તો તે ચોક્કસ મોતને ભેટી શકે તેમ છે। તેમ છતાં પણ વાલીઓ પણ નથી સમજતા, તેમજ તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતની સિક્યુરિટી કે કોઈ પણ જાતની દેખરેખ નથી રાખવામાં આવી। અંદાજે 150 થી 200 લોકો છે તે આ બોલ તળાવ ખાતે આવી ચુક્યા છે, અને જે જગ્યા પર સેલ્ફી લેવાની છે લોકો ઉભા રહે છે તે આગળ 10 થી 12 ફૂટની ડીપ આવેલી છે। તેમજ અકસ્માતને લઈને લોકો પણ સાવચેત નથી રહ્યા, તંત્ર પણ લોકોને અહીંયા અટકાવવા માટેની જે કામગીરી કરવી જોઈએ તે પણ નથી જોવા મળતી। જી જી, આભાર હિરેન જોડાવા બદલ। તો શહેરના ગૌરીશંકર તળાવના આ સીધા જ દ્રશ્યો, જ્યાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, રેલિંગ કૂદીને લોકો તળાવના ડીપ વિસ્તારમાં પહોંચ્યા છે, સેલ્ફી લેવા માટે બાળકો સાથે વાલીઓ પણ જોવા મળી રહ્યા છે। અહીં કોઈનો પગ લપસે તો તેના જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। ભાવનગર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તો આ તરફ બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ડીસા પાટણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, તો હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। જૂના ડીસા પાસે બોલેરો ગાડીના ચાલકે રાહદારીને અડફેટે લીધો છે। મહિલા રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે, તો અકસ્માત બાદ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો છે। તો આ તરફ બનાસકાંઠા ડીસા ધાનેરા હાઈવે પર કારમાં આગની ઘટના સામે આવી છે। કારમાં અચાનક આગ લાગી છે। ડીસા ધાનેરા હાઈવે પર કારમાં આગ લાગી છે। જેરડા ગામ પાસે અકસ્માત અચાનક જ જે રીતે બ્રેક મારતા કારમાં આગ લાગી, કારમાં આગ લાગતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું, તો સ્વિફ્ટ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। અચાનક જ બ્રેક મારતા આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી। તો બનાસકાંઠામાં ડીસા ધાનેરા હાઈવે પરની આ ઘટના સામે આવી છે, જ્યાં કારમાં આગ લાગી છે। અચાનક બ્રેક મારતા કારમાં આગ લાગી, જેરડા ગામ પાસે આ ઘટના ઘટી, સદનસીબે કોઈ જ જાનહાનિ સર્જાઈ નથી। કારમાં આગ લાગતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું અને સ્વિફ્ટ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો।
રાજ્યમાં હજુ આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. अगर हम अगले पाँच दिनों की फोरकास्ट की बात करें तो अगले पाँच दिनों तक मानसून जो है नॉर्मल रहेगा और छुटपुट जो है बरसात देखी जा सकती है गुजरात और सौराष्ट्र के जो है डिस्ट्रिक्ट्स में. और अगर हम हैवी रेनफॉल की बात करें तो आज के लिए जो है हमने जो है कुछ डिस्ट्रिक्ट्स में जो है गुजरात के जो है रेनफॉल सौराष्ट्र और गुजरात के जो है हैवी रेनफॉल जो है वार्निंग दी है, जिसमें आइसोलेटेड प्लेसेज हैं गुजरात के छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र की बात करें तो पोरबंदर, जूनागढ़, द्वारका और गिर सोमनाथ, जिसमें हैवी रेनफॉल में आइसोलेटेड प्लेसेस में नहीं, अभी एज ऑफ नाउ जो है किसी कोई सी एक्टिव सिस्टम नहीं है गुजरात में. जो बारिश है वो ऑफशोर ट्रफ की वजह से जो है और मानसून रेन की वजह से जो है. हाँ, अहमदाबाद की बात करें तो अहमदाबाद में जो है शाम तक या फिर नाइट तक जो है बारिश की संभावना है. कल की बात करें तो पिछले 24 घंटे में जो हमने बारिश दर्ज की है उसमें जो है एक्सट्रीमली हैवी रेनफॉल दो डिस्ट्रिक्ट्स में दर्ज किया गया, जिसमें वलसाड, नवसारी है. और वेरी हैवी की बात करें तो जिसमें गुजरात रीजन के अहमदाबाद, वलसाड, छोटा उदयपुर, भरूच और नवसारी हैं, और सौराष्ट्र रीजन में जूनागढ़ और अमरेली. तो हाल राज्यमां बिस्मार वरसादना कारणे अनेक रस्ताओ खराब थया छे. અરવલ્લી જિલ્લામાં પણ અનેક રસ્તાઓની હાલત બિસ્માર છે. મોડાસાથી શામળાજી અને ગોધરાને જોડતા સ્ટેટ હાઇવેમાં ટીંટોઈ, જીવનપુર, ખેરંચા, ખોડંબા જેવા અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નવા બનાવેલા તમામ રસ્તા ઉપર ખાડા જોવા મળતા લોકો રોષે ભરાયા છે. તંત્રના કામ સામે અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે. रोडों की हालत बहुत खराब है, बहुत खड्डे हो रहे हैं, टायर बढ़ते हैं, बहुत परेशानी होती है, मतलब बहुत ज्यादा. और देख लेना आप चल कर दिखाओ, आप भी देख लो रोड, आप यहाँ आए हो कैसा है रोड, आप कोई बताओ, हम तो दिन रात चलते हैं. बहुत बुरी हालत है इन रोडों की, और बारिश में तो पूछो ही मत, बारिश में तो बहुत ज्यादा खराब होती है ये रोड. क्या नुकसान आता है? नुकसान टायर फट रहे, पटे टूट जा है, और भी गाड़ी में वही खराब होती है, कहीं फंस भी जाती है, बहुत ज्यादा खड्डे है मेरा. और हम चलते हैं भाजी इधर जो ये खड्डे पड़े मड़ोसा के सावला जी के बीच में खड्डे पड़े हुए, अभी तो टायर वायर पंचर होते ही खड्डे में गाड़ी गिरती है, तो अब फुल डेज लेते बराबर ठोक के. વલસાડમાં એક અઠવાડિયાથી વરસાદની હેલી જોવા મળી રહી છે. કપરાડા, ધનપુરના જંગલમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે નદી નાળા સજીવન થયા છે, તેમજ ધરમપુરનો પ્રખ્યાત શંકર ધોધ ફરી સજીવન થયો છે. સુંદર કળાએ ખીલેલા શંકર ધોધનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. શંકર ધોધ પરથી વહી રહેલ પાણીનો સુંદર નજારો આંખોને જોવો ગમે એવો છે. વલસાડ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. મધુબન ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. 17,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થવા પામી હતી. પાણીની આવક યથાવત જોવા મળતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી. વલસાડમાં ભારે વરસાદના પગલે ઓરંગા નદી બંને કાંઠે વહી રહી છે. નદીના કાંઠા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ વલસાડ પહોંચી છે. એક ટીમ વલસાડમાં તૈનાત રહેશે, ત્યારે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અમદાવાદના ધંધુકામાં બાજરડામાં પાણી ઘૂસ્યા હતા. ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો હતો. પાણીની આવકમાં વધારો થતા ચાતુરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા. ત્રાડિયા, મોટા ત્રાડિયા અને ભોજપરાનો માર્ગ બંધ થયો હતો. માર્ગ બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. પાંચી ભાણગઢ માર્ગ પર ડમ્પર ફસાયું હતું. બનાસકાંઠામાં ચોમાસાની શુભ શરૂઆત થતા ધાનેરા, ડીસા, થરાદ, દિયોદરમાં વરસાદના શ્રી ગણેશ થયા છે. ત્યારે બુંદબુંદ માટે વલખા મારતા ધાનેરા તાલુકા પર કુદરત મહેરબાન થયા છે. રાજસ્થાન અને ગ્રામીણ વિસ્તારના પાણી વહેતા થયા છે. માલોત્રા ગામ સહિત અનેક ગામના ખેતરમાં ઘૂંટણસમા પાણી વહેતા થતા ખેતરમાં વાવેતર કરેલ પાકનું ધોવાણ થયું છે. પણ ધોવાણની સામે પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. માલોત્રા ગામના જ અંદાજે 100 કરતા વધુ ખેતરોમાં પાણીનું વહન ચાલુ છે, જે ખેડૂતો માટે અપેક્ષા વધી ગઈ છે. આજ સવારે સાહેબ સવારમાં 5 વાગે મારા ઉપર ફોન આવ્યો ગામવાળાનો કે સરપંચશ્રી આપણા માલોત્રામાં અતિશ ભારે વરસાદ થયો અને આગળનો પાણી બહુ આવી જુએ. પછી મેં એમને પૂછ્યું કે કઈ બાજુ પાણી આવ્યું તો આ બાજુ સાહેબ રેલ નદી મૂછું પાણી છે અને ખેતરમાં પાણી અટકી ગયું. ઉપરથી જે શેરા રવિયા બાજુનો એક મોટો વોળો છે, રાજસ્થાનના ખેતરનું પાણી આવે છે. પાળાબંધી બહુ મોટી કરી લીધી, પાળા ફૂટ્યા એટલે પાણી અચાનક ખેતરમાં પાણી ઘૂસી જવું સવારમાં 5 વાગે. અત્યારે હાલ ચાલુ હોય સાહેબ 11 વાગ્યા, પણ અતિશ પાણી અડી રહ્યું હાલ ખેતરની અંદર. એક એક બુંદ માટે વલખા મારતો ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદે આવેલો હતો. અહીંયા પાણીની જો વાત કરવામાં આવે તો પાણીની જબરજસ્ત સમસ્યા હતી. બપોર જોઈ વાવાઝોડામાં પણ ક્યાંક ને ક્યાંક કુદરતે જબરજસ્ત રીતે પાણી આવ્યું હતું અને ફરીથી એટલે કે ગઈકાલે અને રાત્રે જે વરસાદ પડ્યો, જે રાજસ્થાન તરફથી જે વહેણ આવે છે એ વહેણને લઈને ક્યાંક ને ક્યાંક આજે ખેતરો જળબંબાકારની સ્થિતિમાં આવે છે. આપણે સીધા દ્રશ્ય બતાવીશ ધાનેરા તાલુકાના માલોત્રા ગામના. આ માલોત્રા ગામમાં આપ જોઈ રહ્યા છો તમામે તમામ ખેતરોના દ્રશ્યો છે. ખેતરોની અંદર ઘૂંટણ સમા પાણી વહી રહ્યા છે અને આ જ ખેતરની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પેટે પાટા બાંધીને પોતાની રીતે ક્યાંક ને ક્યાંક ઉછીના પાછીના લઈને અહીંયા જે બિયારણ વાવ્યું હતું એ બિયારણ આજે સંપૂર્ણપણે એવું કહી શકે કે પાણીના વહેણમાં જતું રહ્યું છે. બીજી બાજુ જ્યારે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખના પણ દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે પાક ધોવાણો છે એ વાત સાચી છે, પણ સાથોસાથ ક્યાંક ને ક્યાંક પાણી આવ્યું છે જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા જો માલોત્રા ગામની વાત કરવામાં આવે તો લગભગ અહીંયા આજે આપ જોઈ રહ્યા છો તે લગભગ 60-70 ખેતરનો રસ્તો છે. ખેતરમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખેતરોનો જે સંપર્ક હતો જેવો જુએ એટલો રહ્યો નથી, એટલે એવું કહી શકાય કે સંપર્ક વિહોણા બન્યા એવું કહીએ તો પણ ખોટું નથી. પણ સાથોસાથ બનાસકાંઠા જિલ્લા અને ધાનેરા તાલુકામાં જે પાણીની કિલ્લત હતી ક્યાંક ને ક્યાંક કુદરત મહેરબાન થયો એવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. 2015 અને 2017માં બનાસકાંઠામાં આવેલ પૂરે વિનાશ વેર્યો હતો, જેમાં સૌથી વધુ નુકસાન ધાનેરા તાલુકાને થયું હતું. ધાનેરાનું માલોત્રા ગામ નદી કાંઠે આવેલું હોવાથી પૂરનો સતત ખતરો રહ્યો છે. વારંવાર ખેતર અને ઘર સુધી પાણી આવી જાય છે. કરોડોનું નુકસાન ગામને દર પૂર વખતે વેઠવાનો વારો આવે છે. સ્થાનિકો અને સરપંચશ્રીએ પૂરના વહેણ સામે પાકી પ્રોટેક્શન દિવાલની માંગ કરી છે, પણ તંત્ર આંખ આડે કાન કરી રહ્યું છે. આજે સામાન્ય પાણી પણ ખેતરમાં ઘૂસી ગયા છે. સ્થાનિકો ભયમાં છે. ભાઈ માલોત્રા સરપંચશ્રી સાહેબ, આપણે માલોત્રા 2015, 2017 અને આ 2023 વારે કરીએ સાહેબ. માલોત્રા ગામ રેલ નદીને અડીને આવેલું છે અને સાહેબ મોટું પણ ગામ છે, લગભગ 1000 ઘરથી વધારે વસ્તીનું, 4,045 વોટિંગનું છે સાહેબ. માલોત્રા રેલ નદીને અડીને આવેલો સાહેબ. સરકારની રજૂઆતી ઘણી વખત કરેલી, સરકારે કોમી કર્યા પણ તકલાદી કોમ કર્યા. ઓલા ખેતરમાં પાળા બહુ દેવા, પાળા બહુ દેવા, પાળી સાહેબ પાણી વરસાદનું અને નદીનું પાણી ન રોકાય સાહેબ. નદીનું પાણી રોકવા માટે થોડું વ્યવસ્થિત કોમ કરવું પડે, સરકારને તંત્ર જાગૃત રહીને કોમ કરો. 2015 અને 2017 ધાનેરા તાલુકામાં જબરજસ્ત વિનાશ વેર્યો હતો. ત્યારે જો વાત કરવામાં આવે માલોત્રા ગામની તો માલોત્રા ગામ એટલે કે નદી કિનારે આવેલું ગામ છે. આ ગામમાં સામાન્ય જો નદીમાં પાણી આવે તો પણ એના વહેણ ગામમાં ખેતરો અને તળાવ સુધી ઘૂસી આવે છે. જો સરપંચની વાત માનીએ તો સરપંચે વારંવાર તંત્રને લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે કે ગામની આજુબાજુમાં જે પાણીના વહેણ છે એની બાજુમાં જબરજસ્ત અને મજબૂત પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે, પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક તંત્ર આ બાબતને લઈને ઉદાસીન
રહેતા આજે ફરીથી સામાન્ય પાણી આવતો જે ગામ સુધી પાણીના વહેણ આવ્યા છે. એટલે એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક આ એક જોખમ ઉપર ગામ બેઠું છે. અહીંયા વારે ઘડીએ જે વરસાદના સામાન્ય પાણી હોય એ પાણી પણ જ્યારે ગામ સુધી પહોંચતા હોય એટલે ક્યાંક ને ક્યાંક ગામ માટે પણ એક ખતરો ઊભો થાય તો પણ નવાય નહીં. કારણ કે અહીંયા વારંવાર એટલે કે 2015 હોય, 2017 હોય કે કોઈ પણ હોય સામાન્ય વરસાદ આવ્યો હોય ત્યારે પણ આ ગામ પાણીના વહેણના વચ્ચોવચ્ચ આવી જાય છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સુરત બાદ હવે ઈડરમાં ચાલુ વરસાદે સફાઈ કરતા કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સફાઈ કર્મી ગંદકી દૂર કરતો નજરે ચડે છે. જુદો જુદો કચરો ગટરમાં ન ભરાય તે માટે કર્મચારી ખડે પગે ઉભા રહીને સફાઈ કરે છે, ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ઈડરમાં સફાઈ કર્મીના વખાણ થઈ રહ્યા છે. સુરતની તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે. નીરની આવક સાથે નદી કિનારે મોટા પ્રમાણમાં જળકુંભી પણ તણાઈ આવી છે. નદીમાં આવેલી જળકુંભીને દૂર કરવા એસએમસીને દર વર્ષે કરોડોનો ખર્ચ થાય છે. મોટા પ્રમાણમાં જળકુંભી તણાઈ આવતા તાપી નદી દૂષિત થઈ છે. અમદાવાદ જિલ્લામાં આવેલા ભારતના પુરાતન બંદર લોથલના સમુદ્ર દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થઈ રહ્યું છે. અંદાજે રૂપિયા 4,500 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ કોમ્પ્લેક્ષમાં ભારત સરકાર અને ગુજરાતના સરકારના સહયોગથી થઈ રહેલી પ્રોજેક્ટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ સર્વાનંદ સોનોવાલ, ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યમંત્રી શ્રીપાદ નાયક અને શાંતનુ ઠાકુર તથા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો તથા ઇન્ડિયન નેવી સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ શહેર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. મુલાકાત લઈ શહેરમાં પ્રવર્તમાન વરસાદના પગલે શહેરમાં ભરાતા પાણી નિકાલ માટે સમીક્ષા કરી તેમજ જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધીમે ધીમે ક્રમશઃ એએમસી દ્વારા જે રસ્તા ઉપર પાણી ભરાય છે, લો લાઈંગ એરિયા જેટલા સ્પોટ થયા છે ત્યાં આગળ આવતા સમયમાં, કારણ કે આ એક દિવસે થવાવાળું કામ નથી, અને એ વિસ્તારોમાં સિમેન્ટના રોડ બને અથવા તો જ્યાં આગળ જે ઊંચું કરી શકાય એવા હોય તો ત્યાં રોડના લેવલો પણ ઊંચા કરી એક કોમ્પ્રિહેન્સિવલી અત્યારે પ્રયત્ન એએમસી દ્વારા થઈ રહ્યો છે. અમદાવાદમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. જશોદાનગરથી મણિનગરના માર્ગ પર ભૂવો પડ્યો. મહિલા કોર્પોરેટર જીગીશા સોલંકીના ઘર સામે જ ભૂવો પડ્યો હતો. કોન્ટ્રાક્ટરોની બેદરકારી તેમજ ગુણવત્તા વગરના કામો થતા હોવાના સવાલો ઉભા થઈ રહ્યા છે. અવારનવાર પડતા ભૂવાને લઈને લોકોમાં પણ રોષની લાગણી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ્સ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું શરૂઆત કરવામાં આવી. ક્રૂઝ તૈયાર થઈ ગયું છે અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું. હવે સહેલાણીઓને તરતી હોટલમાં બેસી રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. આ ક્રૂઝને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં બેસવાની, જમવાની, લાઇવ કાર્યક્રમ, મોકેટાઇલ બાર અને મ્યુઝિકલ અને એલઇડી સિસ્ટમ સામેલ છે. લોકોટલ બ્રિજથી દધીજી બ્રિજ વચ્ચે 1.5 કલાકના લંચ તેમજ ડિનર એન્ટરટેનમેન્ટ સાથે રાઇડ કરી શકશે. ભારતની પહેલી લક્ઝરી રિવર ક્રુઝ છે, જેની અંદર બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ત્રણે પીરસવામાં આવશે. 150થી વધુ લોકોની કેપેસિટી સાથેનું આ સુપર લક્ઝરી ક્રુઝ છે, જે
एशियानुं टॉप लग्जरी क्रूज कही शकाशे। आनी अंदर तमामे तमाम जातनी सगवडो छे, 35 थी वेजिटेरियन्स आइटम जमवा माटे हशे लंच अने डिनर में। साथे साथे अहींया कॉर्पोरेट मीटिंग, बर्थडे पार्टी, एंगेजमेंट पार्टी जेवुं आयोजन करी शकाशे। टूरिज्म क्षेत्रे आ एक एवुं नजरानुं छे जे अमदावादनी आवता दरेक प्रवासीओ माटे एक एट्रेक्शननुं कारण बनशे। अमदावादीओ माटे नवुं नजरानुं एटले रिवरफ्रंट खाते आवेलुं रिवरफ्रंट क्रूज छे, ते अत्यारे हाल शरूआत थई गई छे। जो वात करवामां आवे तो शुभारंभ छे तेनो केन्द्रीय गृह अने सहकारिता मंत्री अमित शाह द्वारा करवामां आव्यो छे। सीधा दृश्य जोई शकाय छे कि जे पण अत्यारे हाल क्रूज छे ते क्रूज रिवरफ्रंट खाते छे, अने રિવરમાં જે પ્રમાણે જે આટો છે તે આટો મારી રહી છે, અને જે પ્રમાણે જે વીઆઈપી ગેસ્ટ છે અને વીઆઈપી લોકો છે તેમને અત્યારે હાલ જે ક્રૂઝની મજા છે તે ક્રૂઝની મજા અત્યારે હાલ કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અક્ષર રિવર ક્રૂઝ દ્વારા જે સમગ્ર ક્રૂઝનું આયોજન છે, અને સાથે સાથે સરકારની સાથે મળીને જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ સહિત દેશ વિદેશના જે પ્રવાસીઓ જ્યારે અમદાવાદ ખાતે આવતા હોય છે ત્યારે આ ક્રૂઝની મજા છે તે મજા માણી શકે તેના માટેનું આ આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો રૂપિયા 15 કરોડના ખર્ચે આ ક્રૂઝ છે તે ક્રૂઝની બનાવટ થઈ છે, અને સાથે જ જે પ્રમાણે વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે તે પ્રમાણે વ્યવસ્થા ત્રીજી ફરિયાદ પોલીસ સમક્ષ આવી છે। વિધર્મીએ મોગરીની યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું। વિધર્મીએ યુવતીને ફ્લેટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે યુવતીએ આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો અને પોલીસે ફરિયાદને ધ્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે, તો વડોદરાની મુલાકાતે સીએમ પહોંચ્યા, સીએમ જાહેર સભા સંબોધવા પહોંચ્યા। તો જે રીતે મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં સીએમ સહિત નેતા અને કાર્યકરો હાજર જોવા મળી રહ્યા છે। તો સીએમ જાહેર સભા સંબોધવા પહોંચ્યા, તો આજે ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે, તો જનસંપર્ક કાર્યક્રમને સંબોધવા માટે તેઓ પહોંચ્યા છે। મોદી સરકારની 9 વર્ષ પૂર્ણ થતા જાહેર સભાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે। મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જનસંપર્કના કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે। ગઈકાલે જામનગરની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા અને આજે તેઓ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે। તો સીએમ જાહેર સભા સંબોધવા પહોંચ્યા છે, મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। તો વિકાસના કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવશે, વિવિધ વિકાસને લઈને જનસભામાં સંબોધન કરવામાં આવશે। તો હાલ વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, સીએમ જાહેર સભા સંબોધવા પહોંચ્યા છે। તો મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જનસંપર્ક કાર્યક્રમ ઠેર ઠેર થઈ રહ્યા છે, ઠેર ઠેર લોકોને વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી રહી છે। આજે વડોદરાની મુલાકાતે, ગઈકાલે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યાં વરસાદમાં અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળ્યા હતા અને તેઓની વેદના સાંભળી હતી, અને આજે હવે તેઓ જનસંપર્ક કાર્યક્રમ જે છે તે વડોદરામાં આયોજન થયું છે, અને વડોદરાની મુલાકાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, તેમની સાથે નેતા કાર્યકરો હાજર જોવા મળી રહ્યા છે। તો સીએમ જાહેર સભા સંબોધવા માટે વડોદરા પહોંચી ચૂક્યા છે, જનસંપર્કના કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે। મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગે જનસંપર્ક કાર્યક્રમો થઈ રહ્યા છે, તો આજે વડોદરામાં તેનું આયોજન કરવામાં આવ્યું છે, અને વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પહોંચી ચૂક્યા છે, તેમની સાથે નેતા કાર્યકરો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે।
तो ગઈકાલે સીએમ જામનગરની મુલાકાતે હતા ત્યાં વરસાદમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોની વેદનાઓ સાંભળી હતી તેઓને સાંત્વના પાઠવી હતી આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે તો આ કાર્યક્રમમાં સીએમ સહિત નેતા અને કાર્યકરો હાજર જોવા મળી રહ્યા છે સીએમ જાહેર સભા સંબોધવા માટે વડોદરા પહોંચ્યા છે તો મોદી સરકારમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે તે વિકાસના કાર્યો જનજન સુધી પહોંચે લોકોને વિકાસ કાર્યોથી સમીક્ષા કરવા માટે જનસંપર્કના કાર્યક્રમો થઈ રહ્યા છે મોરબી જિલ્લાના વાંકાનેરથી પણ મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષ રોપવાના મહાઅભિયાનને સમર્થન મળ્યું છે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને વાંકાનેર પાટીદાર સમાજના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે મંતવ્ય ન્યૂઝના ચાલુ વૃક્ષ વાવીએ અભિયાનને સમર્થન આપ્યું છે અને વાંકાનેરમાં વૃક્ષારોપણ કરવાની જવાબદારી લીધી છે એમને આ હરણફાળ વેરી છે કે ગુજરાતની અંદર 75 લાખ વૃક્ષો વાવી અને ગુજરાત આખાને હરિયાળી બનાવવાનું તો એમનું જે આ ઝુંબેશ છે તો એમાં અમારું પૂરેપૂરું મારું અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સનું પૂરેપૂરું સમર્થન છે કે આ એક સુંદર મજાનું અભિયાન છે ગુજરાતને આખે આખું લીલુંછમ બનાવવાનું તો બધા જ લોકોએ કોઈ પણ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે કે ફાર્મર છે હંમેશા એને પોતાની ખેતી હોય કે ફેક્ટરી હોય એને હંમેશા એક સારા એવા બધાને ઉપયોગી થાય છાયો થાય અને પર્યાવરણને પણ ઉપયોગી થાય એવા વૃક્ષો વાવવા જોઈએ અને અમે પણ પૂરેપૂરો પ્રયત્ન કરશું કે વૃક્ષો વાવી વાંકાનેર તાલુકાની આસપાસમાં વૃક્ષો વાવી અને એનું પૂરેપૂરું જતન થાય એમને ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી અમે લેશું તો આ મંતવ્ય ન્યૂઝને જે 75 લાખ વૃક્ષોની જે છે તો બધા જ માણસો સમજે તો આ 75 લાખ નહીં પણ 1.5 કરોડ વૃક્ષો ઉગી શકે એમ છે ગુજરાત આખું હરિયાળું બની જાય એમ છે પણ બધા જે પોતપોતાની જવાબદારી લેવી જોઈએ અને એટલી બંજર જગ્યાઓ પણ એટલી બધી પડી છે આપણી પાસે જે કે ભાઈ વેસ્ટલેન્ડ હોય ત્યાં પણ તમે સુંદર મજાના વૃક્ષો વાવી અને હરિયાળી તમારી આજુબાજુને બધું હરિયાળું બનાવી શકો છો તો આ સુંદર અભિયાનને અમારું પૂરેપૂરું સમર્થન છે મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત તો સમાચાર માલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર